નમસ્કાર મિત્રો, શિક્ષણ જગતની અવનવી માહિતીઓ, ઉપયોગી માહિતીઓ આપ સૌને માટે દર અઠવાડિયે અમે લઈને આવીએ છીએ શિક્ષણ વિશ્વમાં. શિક્ષણ વિશ્વની મિત્રો આ એક નવી કડી છે. આજે કંઈક વિશિષ્ટ શિક્ષણની વાતો કરવી છે અને સ્ટુડિયોમાં મહેમાન પણ વિશિષ્ટ છે. આપણી સાથે હાલ સ્ટુડિયોમાં મોજૂદ છે શ્રી નરેશભાઈ કાપડિયા સાહેબ. સ્વાગત છે આપનું નરેશભાઈ જી. આપણા માટે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા પડે, કૃપયા ઓછા કહેજો. એટલે શિક્ષણ વિશ્વમાં, સાહિત્યના ક્ષેત્રમાં, પત્રકારત્વના ક્ષેત્રમાં, નાટકીય ક્ષેત્રમાં ખૂબ ઊંડું જ્ઞાન અને એટલું જ લોકોને ખૂબ સરસ રીતે આપવાની ઊંડી ભાવના, એટલે એક એવું વ્યક્તિત્વ કે જે નખશિખ કહી શકાય કે ખૂબ પ્રામાણિક, ખૂબ સદ્ભાવના ભરેલું, ખૂબ લાગણી ભરેલું. અને આવું વ્યક્તિત્વ જ્યારે આપણા સ્ટુડિયોમાં હોય અને કંઈક વિશિષ્ટ માહિતીઓ આપ સુધી શેર કરવાની હોય ત્યારે આપ સૌને કહીશ કે આવનારી અડધી કલાક આપ સૌ અમારી સાથે બુક કરીને રાખશો. મિત્રો, આજનો વિષય પણ ખૂબ સરસ છે. બોર્ડની પરીક્ષાઓ આપ જ્યારે આ એપિસોડ જોઈ રહ્યા હશો ત્યારે લગભગ પૂરી થવાને આરે હશે. અને આ સિવાયના જે બાળકો ભણી રહ્યા છે એમના પરીક્ષાના બ્યુગલ્સ ફૂંકાઈ ચૂક્યા છે, એટલે કે હવે પરીક્ષાની પૂરી તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એમની પરીક્ષાઓ પણ સંપન્ન થઈ જશે. પરીક્ષાઓ પૂરી થાય એટલે સૌના મનની અંદર ખૂબ મનપસંદ કહી શકાય એવો શબ્દ, જાણે કે બહુ મોટો જેલવાસ ભોગવ્યા પછી પૂરી છૂટ, પૂરી સ્વતંત્રતા મળી હોય એવો અહેસાસ વિદ્યાર્થીઓ કરતા હોય છે, અને એ સમયગાળો એટલે વેકેશન. વેકેશનનું જીવનમાં ઘણું બધું મહત્વ છે. એક એવો સાયકોલોજીકલ પિરિયડ છે કે જે દરમિયાન ઘણું બધું નવું થઈ શકતું હોય છે, પણ જ્ઞાનના અભાવે, પૂરતી માહિતીના અભાવે આપણે એ વેકેશનનો ઉપયોગ ખૂબ સરસ રીતે કરી શકતા નથી. મિત્રો, આજે એટલે જ આપણા સૌની વચ્ચે નરેશભાઈ પધાર્યા છે. આપણે એમની સાથે હકીકતે વેકેશન શું છે અને આ કયો સાયકોલોજીકલ સમય છે કે જેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવનને વધુ ઉત્તમ, વધુ શ્રેષ્ઠ અને જે 11 મહિનાની અંદર આપણે કંઈક ગુમાવ્યો છે એ બધું મેળવી શકીએ, આવી સરસ મજાની વાતો આજે આપ સૌની સાથે થવાની છે. ફરી એક વખત નરેશભાઈ આપનું સ્વાગત કરું છું સ્ટુડિયો. થેન્ક યુ વેરી મચ કમલેશભાઈ. સૌથી પહેલા બસ એ જ વાત આપની સમક્ષ કરીશ, વેકેશનનો અર્થ આપ સમજાવો. એવું માનો કે બે મિત્રો સાથે બેસીને વાતો કરે છે, કંઈ કામમાં છે અને વચ્ચે એક નાનકડો ટી બ્રેક લે છે અને ચાયનો કપ સાથે પીએ છે, એ વેકેશન છે. એવું માનો કે તમે કમ્પ્યુટર પર લાંબો સમય કામ કરી રહ્યા છો અને પોતાની જાતને થોડોક આરામ આપવાના માટે તમે એમાંથી ઊભા થઈ જાઓ છો, પાણી પીઓ છો, મોઢા પર છાલક મારો છો. સો શિક્ષણ, મારા મિત્ર, એ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આપણે કોઈ પણ ઉંમરે વિદ્યાર્થી હોઈએ છીએ અને એમાં વેકેશન એ માત્ર આવતો આવો એક નાનકડો બ્રેક છે, જેને આપણે પારંપરિક શિક્ષણ કે એકેડેમિક્સ કહીએ છીએ, કે જે સિલેબસ બેઝ, કોર્સ આધારિત અભ્યાસક્રમ એ કરીએ છીએ અને એમાં આપણે પ્રગતિ દર વર્ષે કરતા જઈએ છીએ, પરીક્ષાઓ આપીએ છીએ, એનાથી આગળ વધીએ છીએ. પણ એકમાંથી બીજા તબક્કામાં જવામાં વચ્ચે જે આપણને એક નાનકડો ગાળો મળે છે તે વેકેશન છે. એટલે એનો અર્થ એવો જરાય નથી થતો કે શિક્ષણ પ્રક્રિયા ત્યાં થંભી જાય. નિરંતર શિક્ષણનો, કન્ટિન્યુઅસ એજ્યુકેશનનો જો આપણો ખ્યાલ છે તે છે કે સતત માણસ શીખતો રહે છે અને એમાં અભ્યાસક્રમ કે પ્રશ્નો, એના જવાબો વગેરે નથી. જીવન એટલો ખરાબ શિક્ષક છે કે પહેલાં પરિણામ આપી દે છે અને પછી એમાંથી આપણે શિક્ષણ મેળવીએ છીએ. એને બદલે જો આપણે પૂર્વ તૈયારી સારી કરીએ તો સારા પરિણામોની અપેક્ષા રાખી શકાય. ટ્રેડિશનલી, પારંપરિક રીતે વેકેશનમાં આપણે જે કરીએ છીએ, આપણે કમલેશજી ત્યાંથી શરૂઆત કરીએ કે દરેક શાળા, સારી શાળાઓ એવું ઈચ્છે છે કે અમારે ત્યાં સમર કેમ્પ્સ થાય. સમર કેમ્પ્સમાં આપણો મૂળ હેતુ એ હોય છે કે જે એક વધારાની સ્કિલ મને ગમે છે, જેને માટે હું સમય નથી ફાળવી શકતો, તે આ સમય દરમિયાનમાં હું શીખવાનો પ્રયત્ન કરું. જેમ કે હું વધારે સારો વક્તા બનવાનો પ્રયત્ન કરું, ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ કરું. તેવી જ રીતે મને અભિનય કરવાનો તક નહીં મળતી હોય તો હું નાટકનો કેમ્પ કરું. જે ક્રિએટિવ પીપલ છે, જેમને તમારી જેમ લખવામાં રસ છે, તે લોકો એવો સમય કાઢી શકે કે હું ક્રિએટિવ લખું, હું કાવ્યો લખું, એક કે બે છંદથી હું મારી ગઝલો લખવાનો પ્રયત્ન કરું. એને માટેના વિશિષ્ટ કેમ્પનું આયોજન થાય, ઘણીવાર શાળા દ્વારા થાય, ઘણીવાર સામાજિક સંસ્થાઓ દ્વારા થાય, એમાં જોડાઈ શકાય. મારું
આપણા વિદ્યાર્થીઓને, અમે નાના હતા ત્યારે પપ્પા મમ્મી જે કહેતા હતા તે કે વેકેશનનો ઉપયોગ એવો કરો કે તમારા અક્ષર વધારે સારા કરો. એટલે પરીક્ષા આપી હોય તે અને નવી ટર્મમાં જ્યારે દાખલ થાવ તે વચ્ચે તમારો અક્ષર સામસામે મૂકો તો ખ્યાલ આવવો જોઈએ કે અક્ષરમાં સુધારો થયો થયો છે. આજે કમ્પ્યુટરના સમયમાં એ અક્ષરોથી આપણે દૂર આવી ગયા છીએ. પણ આ પ્રકારનું કશું કહેવું કે જે આપે યોગ્ય રીતે કહ્યું કે આપણે કરવા ધારીએ છીએ પણ એ કરવાના માટેનો આપણને વર્ષ દરમિયાનમાં 11 માસમાં સમય નથી મળતો, તો એમાં રસ લઈને કશુંક આપણે કરીએ. આવા પારંપરિકમાં ગીત સંગીત આવે છે, એને લેખન પ્રક્રિયા આવે છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આવે છે. તેવી જ રીતે એનું બીજું પાસું છે સ્પોર્ટ્સનું, કે એને વિશિષ્ટ કેમ્પ હોય છે. આપણે ક્રિકેટના કેમ્પ્સ કરીએ છીએ, તે જ રીતે સ્કેટિંગ રિંક ઉભરાયેલી હોય છે, સ્વિમિંગ પૂલમાં એડમિશન નથી મળતું એટલા યુવાનો ભેગા થાય છે. આ બધી પારંપરિક રીતે વેકેશનને સેલિબ્રેટ કરવાની આપણી છે. આપણા સૌથી વધારે લોકો, જે લોકો બહારથી આવીને સુરતમાં વસ્યા છે, એ લોકોનો પોતાનો દેશ યાદ આવે છે, વતન યાદ આવે છે. અને વેકેશનનો અર્થ કે હવે સ્કૂલ કોલેજમાં જવાનું નથી, એટલે આ સમય દરમિયાનમાં મનગમતી રીતે હું આરામ કરી શકું, મારા ગામમાં જઈ શકું, વતનમાં જઈ શકું. છેલ્લે ગયેલા અને અત્યારે વતનમાં શું ફેરફાર થયો છે તેની સાથે તાદાત્મ્ય કરાય. કેટલાય યુવાનો એવા હશે કે જે લોકો આ વર્ષ દરમિયાનમાં નક્કી રાખ્યું હશે કે આટલી ફિલ્મો જોવાની બાકી છે, તો એ ફિલ્મો વેકેશનમાં ગમે તે રીતે પણ મેળવીને જોવી જોઈએ. હવે તો નેટફ્લિક્સ જેવું એવું સરસ સુગમ સાધન આપણી પાસે આવી રહ્યા છે કે એને માટે સિનેમા હોલમાં કે જે તે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જોવી, એ બધા પ્રશ્નો પણ ઉકલી ગયા છે. આપણે જ્યારે જે ઈચ્છતા હોઈએ તે જોઈ શકીએ. હું એવું માનું છું કમલેશજી કે સિનેમાના પ્રેક્ષક તરીકે દરેક વ્યક્તિને પોતાની લાઇકિંગના 5-10-15થી માંડીને 50-100 જેટલી એવી ફિલ્મોની યાદી એની પાસે હંમેશા હોવી જોઈએ કે મને સમય મળે તો આ ફિલ્મ હું પહેલી જોઈશ, આ 10 તો હું જોઈશ જ આ વેકેશનમાં. અને એનાથી આપણું ચારિત્ર્ય ઘડતર થાય છે. આપણને શું ગમે છે તે તો આનાથી રિફ્લેક્ટ થાય છે, પણ કેટલીય બાબતો એવી છે કે જે આપણા વ્યક્તિત્વમાં હજી આવી જ નથી. જેમ કે હું સાહસ ન કરતો હોઉં પણ સાહસિકોની ફિલ્મો મને ખૂબ ગમતી હોય. પર્યાવરણ દ્વારા આ જગતનું કયામત આવી જાય તો એમાંથી બચાવવાના માટે શું કરી શકાય, એના માટેની હોલિવૂડની ફિલ્મો હોય. હવે આપણી ભાષા હિન્દી ફિલ્મોનું જગત એ એક જ ભાષાના ફિલ્મો જોનારા કે એને એન્જોય કરનારું દુનિયાનું સૌથી મોટું પરિવાર છે. તો એમાં એટલે આપણું મહત્ત્વ પણ દુનિયાએ સ્વીકાર્યું છે. જગતની મોટી ફિલ્મો, આપણા દેશની અત્યંત અદ્ભુત ફિલ્મો કે જે તમિલમાં બની હોય કે તેલુગુમાં બની હોય, ભોજપુરીમાં બની હોય, બંગાળી હોય, તે હિન્દી દ્વારા આપણને મળે છે. તો આ રીતે પોતાનું વિશ્વ થઈ શકે. બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લોકો હવે પછીના વર્ષમાં મારું સિલેબસ શું છે. જરા કલ્પના કરો કે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય અને આવતા વર્ષનું સિલેબસ એને ખબર હોય અને એ બંગાળની કોઈ નવલકથા હોય તો એ નવલકથાની માફક જો વાંચી લેવાય ને તો પછી આખા વર્ષમાં અભ્યાસક્રમમાં મુશ્કેલી નહીં થાય. બિલકુલ ના પડે. પણ એને નવલકથા તરીકે, આપણે એને પાઠ્યપુસ્તક તરીકે જોઈએ છીએ. એટલું જ નથી, આપણે સીધા ગાઈડ તરફ જઈએ છીએ કે આમાંથી પરીક્ષામાં પૂછાય એવું શું છે. પણ એને બદલે અત્યારે એક જે નોવેલ રીડિંગ કરીએ એવું કશુંક જો થઈ શકે તો એ કરાય. મને એક મુદ્દો કમલેશજી શેર કરવાનો ગમે છે કે જે લોકો વતનમાં જાય છે, દેશમાં જાય છે, એ લોકો ત્યાં જાય છે ત્યારે પોતાના પરિવારની વધારે સમીપ રહેશે, કુદરતની વધારે સમીપ રહેશે. શહેરમાં આપાધાભીમાં દોડભાગમાં આપણે જીવતા હોઈએ છીએ, એના કરતાં થોડુંક વધારે નિરાંતનો સમય મળે છે. તો એમાં પોતાના વતન વિશે થોડુંક વધારે જાણકારી કેવી રીતે મેળવી શકાય તે કરવું જોઈએ. એકાદ પ્રોજેક્ટ એવો પણ વિદ્યાર્થીઓ કે વાલીઓની સાથે મળીને પરિવાર, ભાઈ બહેનો લઈ શકે કે આપણા મૂળ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક ફેમિલી ટ્રી બનાવી શકાય કે મને મારા પપ્પા દાદા કે પરદાદાના નામ સુધી યાદ હોય, પણ એ પાછળ કેટલી પેઢી સુધી આપણે વિગતો મેળવી શકીએ, આપણા ગામના જૂના વડીલોને મળીને કે આપણા સંબંધીઓને મળીને કે આપણા કાકા પક્ષે કેટલા છે અને મામા પક્ષે કેટલા છે, એનું એક જ ફેમિલી ટ્રી બની શકે. તો કદાચ આપણે આપણા પરિવારને, આપણા સંસ્કારને કે આપણે કોણ છીએ એમાંથી આપણે બહાર લાવી શકીએ. તેવી જ રીતે આપણે સૌ આધ્યાત્મિક હોઈએ છીએ, ધાર્મિક હોઈએ છીએ. આપણે આખું વર્ષ આપણને કહેવામાં આવે છે પરિવારમાં, આપણા સંસ્કારમાં, કે માળા કરો, જપ કરો, કે રોજ આટલી પૂજા તો કરો જ. આ આપણા સૌના સંસ્કારના ભાગરૂપે છે.
તો આપણે આપણા ઈષ્ટદેવ કોણ છે તે દિશામાં જવું જોઈએ. ઈષ્ટદેવ જો વતનમાં હોય તો એમની જરૂરથી સેવા કરવાના માટે જવું જોઈએ, એના દર્શન કરવા જોઈએ. અને કેમ આપણું પરિવાર, જેમ કે મારું પરિવાર કાપડિયા બન્યું, આઈ એમ સોરી હું પર્સનલ વાત કરું છું, પણ એ છેલ્લા 90 વર્ષથી લગભગ સુરતમાં અમે આવીને વસ્યા છું ત્યારથી એ કાપડિયા હશે. એ પહેલાં અમારું નામ ગોકુળ મથુરાવાળા હતું. બરાબર. અને અમે થોડુંક વધારે ઊંડાણમાં ગયા તો ખબર પડી કે રાજસ્થાનથી આવેલું અમારું પરિવાર છે. બરાબર. તો આ આપણા બાપદાદાઓ જ્યારે ત્યાંથી આવ્યા હશે ત્યારની આપણી સ્થિતિ શું, આપણા પરિવારના શું સંસ્કાર આપણે, અને ધર્મની રીતે ન જોઈએ પણ જીન્સ, સાયન્સ એવું કહે છે કે માણસનું શરીર જે છે એ જીન્સને ટ્રાવેલ કરવા માટેનું વેહિકલ છે. ખરેખર જે ટ્રાવેલ કરતા હોય છે સદીઓથી, વર્ષોથી, દાયકાઓથી, તે જીન્સ હોય છે. એમાં મારા પિતાજીમાંથી જે મળેલા જીન્સ હશે તેમાંથી હું જીવતો હોઈશ, પછી મારા સંતાનો વગેરે. પણ આપણને ખબર નથી પડતી કે કોઈ એક ગાયિકાને દાદી અદ્ભુત ગાયિકા હતા માટે એ દીકરી અદ્ભુત બની અને ખૂબ આગળ વધી. તો એક એમાં પાછો વચ્ચે એક આખો મેસેજ આવી જાય કે મમ્મીના પક્ષે કે પપ્પાના પક્ષે કોઈ નહોતું પણ દાદી હતા. સો ધેટ શોઝ કે જીન્સ ટ્રાવેલ કરે છે. એકાએક આપણને એમ થાય કે આ વ્યક્તિ આટલો સારો ડૉક્ટર કેવી રીતે બની ગયા, પછી ખ્યાલ આવે કે હા એના એક મામા હતા તે ડૉક્ટર પણ હતા પણ એનાથી વધારે સમાજસેવક હતા. સો આ આ પ્રકારની વાતોમાં આપણી આપણું એટલે એવું કહેવાય કે આપણે આપણા મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું બધું આપણે રોજિંદા જીવનમાં નથી કરી શકતા. પરિવારની ટાઈઝ જે વિષય પર તમે મારાથી વધારે સરસ જાણો છો અને કામ કરો છો કે પેરેન્ટિંગ જેને આપણે કહીએ છીએ કે બાળ ઉછેર જેને કહીએ છીએ, તે ટાઈઝની બાબતમાં આપણે વધારે કંઈક વધારે વર્ક કરવું જોઈએ. જે નહીં કરવું જોઈએ તે પણ વેકેશનમાં મારે શેર કરવું છે કે આપણે સૌથી પહેલાં સાવચેત થવું જોઈએ પરીક્ષાઓ પૂરી થાય ત્યારે કે હું મારા સમયને બગડવા દઈશ નહીં. જી. અને એના માટેના ટાઈમ વેસ્ટરમાં સૌથી પહેલું છે આપણો મોબાઈલ ફોન અને આપણું ટેલિવિઝન. તો એનો હું કંઈક રચનાત્મક ઉપયોગ કરીશ, પણ એ ટાઈમ વેસ્ટર તરીકે, જેમ કે એકાદ ગેમ રમીને એમાં હું એટલો ઊંડો ઉતરી જાઉં કે 5મા 7મા સ્ટેજ સુધી પહોંચી જઈશ વેકેશનમાં, એ જો આપણું હોય તો કદાચ એ ખબર નહીં પણ એ વેકેશનનો પૂરતો સદુપયોગ નથી. જી. એવું એવું પણ કહી શકાય કે એ ગેમમાં આપણે ઊંડા પર, પણ જો એ માત્ર ટાઈમ પાસ જ હોય, ઇફ યુ આર નોટ ગેટિંગ એનીથિંગ આઉટ ઓફ ઇટ, એવી ગેમ્સ હોઈ શકે જેને ડિટેક્ટિવ બનવાનું હોય કે કેસ ઉકેલવાના હોય, કે એવી ગેમ્સ હોઈ શકે કે આ મર્ડર મિસ્ટ્રી કેવી રીતે ઉકેલાય તેના માટેનું કંઈક થાય, તો એ કંઈક રચનાત્મક થઈ શકે. કે હું અત્યારે કમલેશજી એક રચનાત્મક સર્જનાત્મક લેખનના શિબિરનું સંચાલન કરું છું, એ 6 મહિનાનો એક કોર્સ છે. એમાં લેખક ભાઈઓ બહેનો ભેગા થાય છે, એમાં યુવાનોથી માંડીને સિનિયર સિટીઝન સુધીના છે. અમે પ્રાર્થના સંઘમાં આ કાર્ય કરીએ છીએ અને નિઃશુલ્ક છે. 6 મહિનાનો એક ડિપ્લોમા અમે તૈયાર કર્યો છે અને અમે એમાં જે વિષયો પર કામ કરીએ છીએ તે ભેગા થઈને અમે એના ઈ બુક્સ બનાવીએ છીએ. એ બિલકુલ નવોદિતો એ કરેલું કાર્ય છે, ભૂલો ભરેલું છે, પણ પહેલીવાર મારું એક ઈ પુસ્તક બને છે અને એનો એક ભાગ બનું છું. એમાંથી અલ્ટિમેટલી વી શેલ રીચ ટુ ધી સ્ટોરીઝ, અમે પ્રેમકથાઓનો એક વિશેષ અંક કર્યો. જી. અમે સક્ષમ નામનો ભારત સરકારનો એક ઓઇલ બચાવવા માટેનો એક આખો પ્રોજેક્ટ છે. તે પ્રોજેક્ટ પર આપને જાણીને આનંદ થશે કે 20 મિત્રોએ એના ઉપર પોતાના લેખો લખ્યા અને રિસર્ચ વર્ક કરીને લખ્યા અને એનું એક ઈ પુસ્તક બન્યું. તેવી રીતે હવે એક એવો પ્રયત્ન કરીએ છીએ કે 5-10 ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ ભેગું થાય અને એક નવલકથાનો ટોપિક નક્કી કરે અને એના ઉપર સહિયારું કાર્ય કરે, એક નોવેલ ભેગા થઈને. ઇન્ટરેસ્ટિંગ. હા, એ કરી શકાય. હા, તો એના માટે તો નવલકથાના વિષયો કેવા હોઈ શકે, એની પૂર્વ તૈયારીઓ કેવી હોઈ શકે, એમાં કોઈકના ઇનપુટ્સ હોય, તેમાં કોઈક એગ્રી થાય, કોઈ ડિસએગ્રી થાય, એટલે એક સમૂહ જીવનની ભાવના કે હું જે લખું છું તે જ અંતિમ નથી હોતું પણ એનાથી વધારે સારું પણ કંઈ હોય તો મારે સ્વીકારવું જોઈએ. આ આ બધા આડકતરા લાભ એમાંથી આપણને મળે છે. તો રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ કરવાની દિશામાં પણ કરાય. ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય કે મોબાઈલનો સદુપયોગ કરવો હોય તો એવું પણ વિચારી શકાય કે કેટલા બધા એવા કોર્સિસ છે કે જે ફ્રી કોર્સિસ છે અને એવા ફ્રી કોર્સિસ યુટ્યુબ પર અવેલેબલ થાય છે. બરાબર. એ ઇવન કેટલીક વેબસાઇટ્સ એવી છે કે જે યુવાનોને તમને જે વિષયમાં જવું છે
તે વિષય માટેની જાણકારી, જેમ કે અત્યારે આઠમા નવમાના વિદ્યાર્થીઓ હોય કે કોલેજના એવા વિદ્યાર્થીઓ હોય કે હવે પછી શું, માનો કે બીએ કે બીબીએ થઈ ગયા પછી મારે એમબીએ કરવું, તો એમબીએ માટે મારી પાસે આટલી બધી બ્રાન્ચીસ છે, તો એમાં મારે કઈ દિશામાં કામ કરવું, તો એને માટેના ફીલ મેળવવાના જે અવકાશ છે તે આ વેકેશન છે. જેમ કે મને એમબીએ થવું હોય તો હું એચઆરમાં જાઉં કે હું માર્કેટિંગમાં જાઉં કે હું રિસર્ચ પર કામ કરું, બરાબર. તેવી જ રીતે આર્કિટેક્ટ બન્યા પછી કેટલા બધા, એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ કોર્સમાં ગ્રેજ્યુએશન એ તો ક્રીઝમાં રહેવા જેવું છે, વિકેટ નહીં પડે એટલા માટે પહેલું. ત્યાર પછી મારે ઓફેન્સિવ બનીને જીવનમાં આગળ જો જવું હોય તો મેદાનમાં કઈ કઈ જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ મારી બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી શકે એવા સ્ટ્રોક કરવા, જે ધેટ ઇઝ ધી યુટિલાઇઝેશન ઓફ ધ વેકેશન. કે એમાં કશું આપના મનમાં કંઈક પ્રશ્ન હોય તો પ્લીઝ. જે જે આમ તો ખૂબ સરસ મજાનો એક ઓવરવ્યૂ આપણને મળ્યો, અને સાહેબે જે વાતો કરી એ પ્રમાણે વેકેશન એટલે આનંદનો સમય છે, વેકેશન એટલે માહિતી મેળવવાનો સમય છે, કૌશલ્ય પ્રાપ્તિનો સમય છે, કંઈક નવું એક્સપ્લોર કરવાનો સમય છે, જાતની અંદર જવાનો સમય છે. ઘણી બધી વાતો સરે કરી, હવે આપણે એક પછી એક આ બધી વાતોની અંદર ડિટેલપૂર્વક ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરીએ. સર, સૌથી પહેલાં જ આનંદથી શરૂઆત કરીએ. જી, આનંદ વેકેશનમાં સૌ પ્રથમ હોય છે, તો આપણે એને પહેલું સ્થાન આપવું એ યોગ્ય ગણાશે. કેવી રીતે મન મૂકીને આનંદ કરી શકાય છે, કયા કયા એવા સ્થાનો છે, કયા વિકલ્પો છે કે વેકેશનને આનંદમાં પરિવર્તિત કરી શકાય છે, અને કેટલો સમય એને આપવો જોઈએ? તમે એટલો પ્રાથમિક પ્રશ્ન પૂછો છો. મને મને જો કોઈ એવું પૂછે કે ખરેખર આપણા જીવનનું જીવન જીવવાનો મકસદ શું છે, એનો એક જ શબ્દમાં જવાબ આપો તો પણ મને એમ લાગે છે કે આનંદ એક જ જવાબ હોય છે. તમારી પાસે ખૂબ પૈસા હોય પણ આનંદ ના હોય, તમે ખૂબ ગરીબ હો પણ આનંદ ના હોય, અને આનંદ એ આખી વાત જ જુદી છે, જેને નથી સત્તા સાથે, નથી કોઈ પદ સાથે, કે નથી નાણાકીય પરિસ્થિતિ સાથે, કોઈની સાથે એ જતું નથી. એ મનની એક અનુભૂતિ છે, એક અવસ્થા છે કે જેમાં આપણે આનંદિત રહી શકીએ. તો એ રહેવાના માટે આપણે શું કરવું જોઈએ? ઘણી વખત વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ તો કે બેટા તને સૌથી વધારે શું ગમે, તો એના જવાબ માટે પણ એને ખૂબ વિચારવું પડતું હોય છે. એટલે સૌથી પહેલાં તો માણસે એ શોધવું જોઈએ કે ભગવાન આ જગતમાં મને મોકલ્યો છે તો કેમ, હું કંઈ વિશેષ છું, મને કંઈક વિશેષ મેસેન્જર તરીકે આ જગતમાં કોઈ મૂકવામાં આવ્યો છે, વોટ ડુ આઈ લાઈક. અને એમાં પણ એવા લોકો બ્રેકેટમાં ઉપર આવે કે જે લોકોનું લાઇકિંગ એવું હોય કે જે સમાજને ઉપયોગી થઈ શકે, અન્યોને ઉપયોગ થઈ શકે. મને એ કહો કે કોઈ એક વિદ્યાર્થી, એનો નાનો ભાઈ કે બેન મેથેમેટિક્સમાં સારો નથી, એને એવું ચેલેન્જ લે કે બેટા આવતે વર્ષે તો તારા 100 out of 100 આવે એવી મેથેમેટિક્સની તૈયારી કરાવવી એ મારું ટાર્ગેટ છે, ને તો મને આનંદ આવશે. ખબર નથી કે મોટો ભાઈ કે મોટા ભાઈ દ્વારા આજે મદદ મળે તો જે નાનો છે તે મોટો ગણિતશાસ્ત્રી, મોટો એન્જિનિયર બની જાય, એને એક ટર્નિંગ પોઈન્ટ એક જ વેકેશનમાંથી મળી જાય. આ ભણવાની વાત થઈ. આવું જ બહેનોના મનની અંદર એવું આવે કે મને ગમે છે તે પ્રકારના કપડાની ડિઝાઇન હું કરીશ ને એનો મારો આનંદ, કે મેં જાતે ડિઝાઇન કરેલો ડ્રેસ મારી પાસે છે. તમારાથી જાતે ન થઈ શકતો હોય તો ટેલર પાસે જાઓ, પણ તે પહેલાં છાપાના કાગળ કાપીને પણ તમે તમારી ડિઝાઇન વર્કઆઉટ કરો. જી, અને માત્ર ફેશન પર કે માત્ર કપડા પર જ પરિવારમાં, ખાસ કરીને મમ્મીની સાથે બેસીને જો વાત કરવામાં આવે તો તમે કલ્પના કરો કે આ કેટલો આનંદનો ભાગ પડે. અને મમ્મીની વાત પરથી મારે કહેવું જોઈએ કે વેકેશન એ માત્ર વિદ્યાર્થીઓ માટેનું વેકેશન નથી, એક આપણી રોજની જીવનશૈલીમાં આવતો એક મધ્યાંતર છે. જેમ કે રોજ સવારે ઉઠીને ક્લાસમાં જવાનું હોય, ટ્યુશન સાંચવવાનું હોય, લેસન્સ કરવાના હોય, હોમવર્ક હોય, અને આ બધાને માટે દિવસ દરમિયાનમાં આપણા ઘરમાં જે કંઈ પણ ટાઈમ ટેબલ બનતું હોય છે તે ટાઈમ ટેબલમાં ફેરફાર આવે છે, અને એ ફેરફાર માત્ર વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નહીં રહેવો જોઈએ. મમ્મીજીઓને પણ વેકેશન મળવું જોઈએ, પપ્પાજીઓને પણ વેકેશન મળવું જોઈએ, અને પરિવાર વધારે સમય સાથે બેસી શકે એવો પણ પ્રોજેક્ટ લઈ શકે કે બધાએ પોતપોતાની ગમતી એક વાર્તા કે એક ફિલ્મ, એક ગીત આજે સાંજે આપણે જમવા બેસીએ છીએ ત્યારે આપણે એની ચર્ચા કરીએ, અને એમાંથી આનંદ કેવી રીતે પામી શકાય તે શીખાય. એવું જ દેવ ધર્મ, જેમ કે હું શ્રીકૃષ્ણનો અનુયાયી હોઉં તો ભગવાન શ્રીકૃષ્ણના અમારા પરિવારમાં તો કમલેશભાઈ બાલકૃષ્ણની સેવા હોય, તો બાલકૃષ્ણને હું એક્સટેન્ડ કરી દઉં તો હું તમામ બાળકોમાં કૃષ્ણ જોઈ શકું. આપણા ફિલ્મના ગીતની અંદર કે જહાં હર ઘર મેં
એક એક રાધા ઓર હર ઘર મેં એક મોહન એવું એવું આપણે સાહિર સાહેબે લખ્યું. તો એવી રીતે જો જોવાય તો હું ધર્મને એક્સટેન્ડ કરી દઉં તો પછી હું માત્ર હિન્દુ નથી રહેતો, હું તમામ બાળકોની અંદર શ્રી કૃષ્ણને જોતો થાઉં છું. આ આવી વાતોમાં જે જો એ આનંદ મળી શકે, હું કોઈકને મદદરૂપ થઈ શકું. ચલો આપણે એવું વિચારીએ કે હજી આપણે ત્યાં એટલા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને યોગ્ય રીતે વાંચવાના માટેના પુસ્તકો નથી મળતા, તો પરીક્ષા પૂરી થયા પછી કોઈ એક ગ્રુપ એવું કરી શકે કે આ વખતે પરીક્ષા પૂરી થયા પછીની તમારી નોટ્સ અને જે ગાઈડ્સ કે ટેક્સ્ટબુક્સ છે તે અમને એઝ ઇટ ઇઝ આપી દો તો અમે આવનારા વર્ષના માટે ફ્રીમાં એ બીજા વિદ્યાર્થીઓને વહેંચીશું. આવા પ્રકારના પ્રોજેક્ટ લઈએ તો એનાથી એક સંભાવના આવે, લોકો સુધી રીચ કેવી રીતે થાય, માનો કે પુસ્તકો મેળવવાના હોય તો મેળવાય, એનું બાયફર્કેશન કરાય, એને હવે પછીના વર્ષને માટે એને કેવી રીતે લોકો સુધી પહોંચાડવા તેની તૈયારી. સો અલ્ટિમેટલી આપણે એક સારું મેનેજમેન્ટ આમાંથી શીખી જઈએ છીએ અને એનો કેટલો આનંદ હોય કે મારા ઘરમાં 15 પુસ્તક છે પણ હું 25 પરિવારની અંદર ગયો તો એની અંદરથી હું લગભગ 800 પુસ્તકો ભેગા કરી શક્યો અને એ 800 પુસ્તકો હું એવા જે જરૂરતમંદ છે તે લોકોને માત્ર આપી જ દઉં છું. રચનાત્મક રચનાત્મક થઈ જાય અને બહુ મોટો એમાંથી જે લેસન મળે છે ને એનો જે આંતરિક આનંદ હોય છે ને એને કોઈ નાણાકીય રીતે માપી ન શકાય. દેશમાં જનારાઓ સુરતથી એવું તો શું આપ ત્યાં લઈ જઈ શકો કે જે ત્યાં ગયા પછીના લોકોને ત્યાંના મિત્રોને જૂના મિત્રોને ભેગા થઈને આપ કરી શકો. હું એવા મિત્રોથી પરિચિત છું કે જે લોકો દુનિયામાં અલગ અલગ જગ્યાએ પહોંચ્યા છે અને વર્ષમાં વેકેશનના નામ પર એક વખત કોઈ એક દેશમાં બધા ભેગા થાય છે અને અઠવાડિયા 15 દિવસ સુધી દે શેર ધેર લાઈફ કે આ વર્ષ દરમિયાનમાં મારા જીવનમાં આટલું બન્યું અને દરેક પોતપોતાના ક્ષેત્રની વાતો કરે અને એનાથી એક ટાઈઅપ બિલ્ડઅપ થાય. વડીલોએ જે કરવું જોઈએ તે કરવું જોઈએ કે યુવાનો ઘરમાં જે છે એ પોતાના પરિવાર અને પપ્પાના મિત્રોની સાથે કેવી રીતે પરિચિત થાય, કમનસીબે આ બધું બનતું નથી. આપણો એન્જિનિયરિંગમાં ભણતો દીકરો કે દીકરી કે બોર્ડમાં વર્ષમાં હતા એટલે એ બધા આપણા સંબંધીઓ પણથી પણ કટ ઓફ થઈ જાય છે એજ્યુકેશનના નામ પર. આ બિલકુલ બરાબર નથી. સમાજમાં આપણે રહેવાનું છે અને આપણા સમાજના ભાગરૂપે આપણે શું કરી શકીએ. મને એમ લાગે છે કે આ વાતોથી આંતરિક આનંદ મળે. જી જી. હું એક નકારાત્મક વાત પણ કરું. જી કમલેશભાઈ, એક એક દ્રશ્ય હું આપની સામે રજૂ કરું છું. ઘોડદોડ રોડનો ખૂબ ટ્રાફિકવાળો સમય હતો અને હું ભાન પર જતો હતો, મારી આગળ બે કાર એકાએક આમ ફાસ્ટ સ્પીડે આવીને ઊભી રહી ગઈ અને ચારે ચાર દરવાજાઓ ખુલી ગયા અને એની અંદરથી બહેનો નીકળી. ઓછામાં ઓછી બે કાર મળીને 10-12 જેટલી અત્યંત આધુનિક વસ્ત્રોમાં અને મેકઅપમાં સજ્જ એવી બહેનોએ પોતપોતાના ફોન લીધા, સેલ્ફી લીધા અને મને આ શું થાય છે તે ખબર પડે તે પાછા એ લોકો ફરી પાછા કારની અંદર બેસી ગયા અને કાર ત્યાંથી આગળ ચાલી ગઈ. મને બિલકુલ નહીં સમજાયું. હું આ બાબતમાં બહુ કાચો પણ છું. પછી થોડો રસ લીધો, થોડી ઇન્કવાયરી કરી કે આ કઈ પ્રવૃત્તિ છે. સડનલી મને એવો મેસેજ મળ્યો કે આ એક વિડીયો ગેમ છે જે મોબાઈલ પર એ લોકો રમે છે અને એમાં એમણે અત્યારે એમનું લોકેશન શું છે તે લોકેશનના સેલ્ફીઝ મોકલવાના હોય છે અને એમાં જે લોકો વધારે જગ્યાઓ પર પહોંચતા હશે અને કદાચ વધારે પોઈન્ટ્સ મળતા હશે, એક સાબિતી આવતી હશે કે તમે એવું ક્રોસ ઘોડદોડ એવું વગેરે હશે, બાકીના ટ્રાફિકનું શું થાય કે બીજા લોકો પર આની શું અસર થાય એની એ લોકોને બિલકુલ તમામ હોતી નથી. પણ મને સમજાતું નથી કે આ જુઓ એમને માટે આ આનંદ છે. આપણે કદાચ હું એની સાથે મારી જાતને રિલેટ નથી કરી શકતો એવું હોઈ શકે, પણ શિયર આવું કરવાથી કંઈક આપણે પામતા હોઈએ કે સમાજને કશું આપી શકતા હોઈએ એવું જો નહીં લાગતું હોય તો વી શુડ અવોઈડ ઇટ. એટલીસ્ટ નુકસાન કોઈને ના પહોંચાડતા હોવું જોઈએ. એ તો ન જ થવું જોઈએ. એક આનંદમાં ઇન્ડોર ગેમ્સ પર, કારણ કે સખત તડકો આવશે, મા બાપની સૌથી મોટી ચિંતા હશે કે બાળકો ઘરમાંથી બહાર નહીં જાય, તો એને મોબાઈલના ઓલ્ટરનેટિવ તરીકે કેન વી ગો બેક ટુ અવર ઓરિજિનલ ગેમ્સ, ફરી પાછા આખું પરિવાર ભેગા થઈને પાનાની ધપ્પાબાજી વાળી જૂની રમતો રમી શકીએ, દીકરીઓ હોય તો ફરી પાછા પોતાની ઇન્ડોર ગેમ્સ જેનાથી એ બાળપણમાં રમતા હતા તેવું કશું કરી શકાય. કેન વી મેક સમ સ્મોલ શોર્ટ ફિલ્મ્સ, તમને જે અંકલ સાથે તમે એનાથી ઇમ્પ્રેસ થતા હો એમની સામે મોબાઈલ લઈને એવું કહો કે અંકલ હું તમને
પાંચ સવાલ પૂછું છું, તમે એના જવાબો આપો અને એ હું મારા ગ્રુપમાં શેર કરીશ કે આ શિક્ષક કે આ આ શિક્ષિકા બેન મારા મેન્ટોર છે અને મારું જીવન વધારે સારું કરવાને માટે બેન શું મને સૂચવે છે તે હું વિડીયો શૂટ કરું. પ્રયત્ન કરો કે એને વિડીયો ફિલ્મ બની શકે કે કેમ. હવે બધા સોફ્ટવેર સાર અવેલેબલ એપ્સ છે અને એ બધી ફ્રી એપ્સ છે અને એના દ્વારા કશું કંઈક એવું જો તમે કરો તો મને લાગે છે કે બહુ જ ઉપયોગી છે. કોઈ એક શિક્ષક જે બહુ જ સારા શિક્ષક છે એને વિદ્યાર્થી આવીને એમ કહે ને કે મેડમ આ બહુ જ સારા શિક્ષિકા છો અને તમે મારા જીવનમાં મોટો ફેરફાર કર્યો છે, એનાથી એ શિક્ષિકા બીજા 100 દીકરીઓને વધારે સારું કરી શકે તેટલું એ મળે છે. તો એટલે કશુંક અનયુઝવલ એક્સપ્લોર કરી શકાય તો કદાચ એ વેકેશન યાદગાર બની શકે. સર, વેકેશન એ કૌશલ્ય પ્રાપ્ત કરવાનો પણ સમય છે. જેમ આપે કહ્યું એમ ઘણા બધા કૌશલ્યો છે, તો વ્યક્તિએ કૌશલ્યની પસંદગી કેવી રીતે કરવી જોઈએ અને સુરતમાં એના પ્રાપ્ય સ્થાનો કયા કયા છે? આપે બહુ સરસ વાત કરી, જેમ કે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ, જે સરસ રીતે પોતાનું વક્તવ્ય કેવી રીતે આપી શકાય. મોટાભાગની સારી શાળાઓ પોતાને ત્યાં જ સમર કેમ્પ્સ કરે છે, સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ પણ એ સમર કેમ્પ્સ કરે છે. એ સમર કેમ્પ્સમાં જોડાવવું જોઈએ. એ સાંસ્કૃતિક બાબતો જેમ કે અભિનય, ગીતો ગાવા, સંગીત વગાડવું, તેવી જ રીતે સ્પોર્ટ્સનું ફિલ્ડ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં પોતાની સ્કિલ ડેવલપ કરવી, સ્વિમિંગની સ્કિલ ડેવલપ કરવી, આ આ આપે કહ્યું તે પ્રમાણે એ કૌશલ્ય વિકાસનો એક મામલો બની શકે છે. અને એમાં એવો રંગ પણ લાગવો જોઈએ કે જેમ કે શરીરનું હું વધારે સારી રીતે જતન કેવી રીતે કરી શકું, હું મારી ફૂડની મારી જે પદ્ધતિઓ છે તેની અંદર શું ચેન્જ કરી શકું. આપણે ત્યાં જે સંપન્ન પરિવાર છે તે લોકોના બાળકોના સ્વાસ્થ્યના પ્રશ્નો બહુ મોટા છે. જેમ કે જે જે લોકો ઓવરવેઇટ છે તે બાળકો એમના પપ્પા મમ્મી જેવું સારું અને સ્વસ્થ જીવન લાંબો સમય જીવી શકવાના નથી, લેટ અસ એક્સેપ્ટ ઇટ. અને એને માટેનું જો વિસલ બ્લોઅર કોઈ બની શકે તો તે વેકેશન બની શકે, કે આ સમય દરમિયાનમાં હું મારા શરીરમાં શું પ્રકારના ફેરફાર થાય તો મારે એને માટે મારે શું કરવું, જેમ કે સ્વિમિંગ કરવું કે મારે વોક પર જવું કે મારે જીમ જોઈન્ટ કરવું. અને એમાંથી કોઈ એકાદ સારી આદત જો વેકેશન પછી પણ જારી રહી શકે એવું હોય તો બિલીવ મી સર, જે લોકો મીડિયોકર સ્ટુડન્ટ્સ છે તે લોકો જીવનમાં વધારે સારું જીવે છે એવો પણ મારો અનુભવ છે. આપણે ચેનલ્સ પર પહેલાં ટોપ 10 વાળા જે 10th અને 12th વિદ્યાર્થીઓની સાથે વાતો કરતા હતા, એમાંના ઘણા બધા વિદ્યાર્થીઓ ફરી પાછા મળે છે ત્યારે એવું કહે છે કે તો સર તમે મને કહ્યું હતું કે હું તો ડૉક્ટર બન્યો પણ મારી પ્રેક્ટિસ એટલી સારી નથી ચાલતી. કદાચ વાતો કરતાં એવી ખ્યાલ આવે છે કે એ પોતાના પેશન્ટની સાથેનું જે રજૂઆત કરવાની હોય કે વાતો કરવાની હોય કે ભાવના એને શેર કરવાની હોય એ જ જો એને આવડી જાય ને તો એ ડૉક્ટર તો બહુ સારા છે, તેજસ્વી છે અને એના નોલેજ માટે કોઈ બે મત નથી. પણ એ રિલેટ નથી કરી શકતા, પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા, કોઈકને સારી રીતે સાંભળી નથી શકતા અને તુમાખીમાં આવી જાય છે. આ આ બધી વાતો એમણે પેલા જો બોર્ડના ટોપર્સની સરખામણીમાં આપણે જોઈએ તો હમણાં 90% આવેલા, પણ જે લોકોના 60-80% વચ્ચેના હતા કે 45-50% વાળા હતા તે પણ ડૉક્ટર બને છે તો વધારે સફળ થઈ જાય છે. સો આ કયા એવા તબક્કાઓ છે, વોટ રિયલી મેક્સ અ ગુડ ડૉક્ટર એ ડૉક્ટર, તેવી જ રીતે કેવો અધિકારી એવો છે કે જેના માટે લોકો લાગણીપૂર્વક એમને મળતા હોય છે, કેવા એવા શિક્ષક કે આચાર્ય હોય છે કે જે નિવૃત્ત થયા પછી પણ લોકોને થાય કે ચાલો પેલા સરને જઈને પણ મળીએ વેકેશનમાં, તો વોટ આર ધીઝ ધોઝ સ્પેશિયલ ક્વોલિટીઝ. કોઈ એક શાળામાં આખી શાળા કોઈ એક શિક્ષકથી ઓળખાતી હોય એવી કેટલીય શાળાઓ છે કે આ તો દેસાઈ સાહેબવાળી સ્કૂલમાં તમે ભણો છો, વાહ, તો એ સ્કૂલનું નામ બદલાઈ જાય છે અને એમાંના એક શિક્ષક છે એના નામ પર આખી શાળા છે. તો વોટ ઇઝ ધેટ સ્પેશિયલ થિંગ ઇન ધેટ? હું આ વાત શિક્ષક મિત્રો સાથે બી શેર કરવા માંગીશ કમલેશભાઈ, કે વેકેશન ઇઝ જસ્ટ નોટ ફોર ધી સ્ટુડન્ટ્સ, ઇટ ઇઝ ફોર ટીચર્સ ટુ. અને એમને એક એટલો મોટો અવકાશ મળે છે પોતાની સ્કિલ વિકસાવવાનો. આપે જે કૌશલ્યની વાતો કરી તે કેટલાય શિક્ષકો એવા છે કે જે લોકો મોટી ઉંમરના 40-45+ શિક્ષકો કમ્પ્યુટરથી દૂર રહે છે, કેટલાય પ્રોફેસર્સ એવા છે કે જે 50-55 પર પહોંચ્યા છે, જીવનનો અનુભવ છે, મેચ્યોરિટી છે, ખૂબ વાંચ્યું છે,
પણ એ લોકોએ ફરી પાછું રિપ્રોડ્યુસ કરવાનું હોય, પુસ્તક લખવાના હોય કે મારા વિદ્યાર્થીઓને હું મારા વિષયમાં જે વાતો કરું છું તે તો સિલેબસ આધારિત છે પણ સમથિંગ મોર દેન ધેટ હું કરી શકું એમ છું, તેમાં એમનું કમ્પ્યુટરની ઇલિટરસી વચ્ચે આવે છે. તો એવા શિક્ષકોએ સૌથી પહેલો વેકેશનનો લાભ લેવો જોઈએ કે આ વેકેશનમાં હું મારી કમ્પ્યુટર સ્કિલ કોઈ પણ સંજોગોમાં ડેવલપ કરીશ. તમારા મોબાઈલ પર તમે ગુજરાતીમાં મેસેજ મોકલી શકતા હો તો તમને અભિનંદન, તમે હિન્દીમાં લખી શકતા હો તો તમને અભિનંદન, નહીં કરી શકતા હોય તો પ્લીઝ ડૂ ધેટ. તમને મોબાઈલનો અર્થ માત્ર લાલ અને લીલું બટન નથી એ વાતના માટે 65 વર્ષના હો તો પણ સમજી લો કે તમારા માટે અમર્યાદ અવકાશ છે. દાદા દાદીઓ અને બાળકો ભેગા થાય એવો એક પ્રોજેક્ટ અમે 2 વર્ષથી કરી રહ્યા છીએ. અને કારણ કે આપણી અદ્ભુત લોકકથાઓ, આપણી વાર્તાઓ છે તે આ 2 પેઢીઓ ભેગી ન થતી હોવાને કારણે એ વણસૂની થઈ રહી છે, ભૂલાઈ જશે. અને કેટલું મોટું નુકસાન હશે એની કલ્પના કરો. કોઈ એક આખી પ્રાણીની જાતિ જ લુપ્ત થઈ જાય તેવી રીતે આપણી લોકકથાઓ લુપ્ત થઈ જાય તો આપણે આપણા મૂળ ચાવી જઈએ એવું બને. એક વારસો છે, અદ્ભુત વારસો. જી, તો એ પ્રોજેક્ટ તરીકે લેવાવું જોઈએ કે દાદાઓ, શક્ય છે કે અત્યારના યુવાનોને એમાં એમ લાગે કે દાદા પોતાની વાતો બહુ કરે છે, શક્ય છે કે એમને એમાં એ વાતોમાં રસ નહીં પડે. પણ મારા ગામમાં આવી વાતો થતી હતી એ કેટલી મોટી વાત છે. આપણા એક મહાન સંગીતકાર નવસાદ સાહેબ હતા. નવસાદના આખા પરિવારની અંદર સંગીત, કારણ કે એ ઇસ્લામિક ફિલોસોફીમાંથી આવતા હતા, સંગીત વર્જ્ય હતું. અને એ એવું કહેતા હતા કે અમારા ગામોમાં જે ગામડાઓમાં ઉર્સ થતા હતા તે આખી રાત સુધી દેશભરના મોટા મોટા ગવૈયાઓ સાંભળવા મળતા હતા. તેમાંથી મને એટલી બધી મજા આવતી હતી કે મને એમ થયું કે નહીં, આ સંગીત જ વિષય છે. પણ મારો ધર્મ કે મારા ઘરના સંસ્કાર મને એના માટે ના પાડતા હતા. એ જૂઠું બોલ્યા, મુંબઈ ભાગ્યા અને તમને આશ્ચર્ય થશે ઓછા સમયમાં એટલા સફળ થયા કે રતન નામની એમની ફિલ્મના ગીત વાગી દેશમાં વાગતા હતા. પાછા ગામમાં ગયા અને લગ્ન કર્યા ને ત્યારે એ ઘોડે ચડ્યા, અને ઘોડે એ ચડ્યા ત્યારે એની આગળ બેન્ડ વાળાઓ છે ને તે રતનના ગીતો વગાડતા હતા. અને તે છતાં એ કહી નતા શકતા કે આ ગીતોના પ્રસંગ, કારણ કે પરિવારને કદી જણાવ્યું જ નહોતું કે હું સંગીતકાર છું. એ પછી તો બધા સારાવાના થઈ ગયા, બધાએ સ્વીકારી લીધું. આવું તલત મહેમૂદ સાહેબના કિસ્સામાં ઘણા બધા મુસ્લિમ કલાકારોના એમાંથી એ મળે છે. એનો અર્થ એવો થાય છે કે આપણે આ વાત માત્ર ઇસ્લામિક માટે નહીં કરીએ, આપણા ધર્મના માટે પણ આપણે વિચારીએ, આપણા સંસ્કારોમાં પણ આપણે વિચારીએ કે આપણને કોઈ એક કલા પ્રત્યેથી વર્જ્ય કેમ કહેવાય છે. ખરેખર અત્યારે હું આપને એમ કહું છું કે ટેલિવિઝન વર્જ્ય છે, મોબાઈલ વર્જ્ય છે, કારણ કે તમારો ટાઈમ વેસ્ટર છે. દેન લેટ્સ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે એમાંથી શું સારું મેળવી શકાય એમ છે, એમાંથી રચનાત્મક શું થઈ શકે એમ છે. તેવું જ પેલું છે, ધર્મની બાબતોમાં વધારે વાત નહીં કરવી જોઈએ, કારણ કે લોકો ઘણી વખત ખુલ્લા મને ધર્મની પ્લસ માઇનસની ચર્ચાઓ નથી કરતા હોતા, એ કુંઠિત થઈ જતા હોય છે. પણ આવી રીતે વિચારી શકાય, જો પોતાના પરિવારના સંસ્કારોને વળગી રહ્યા હોત તો આપણને નવસાદ જેવો મહાન સંગીતકાર નહીં મળતે, તલત મહેમૂદ જેવો મહાન ગાયક નહીં મળતે. અને એ લોકોએ આપણા વારસામાં કેટલો બધો ઉમેરો કર્યો છે. સો આ વાતો એની સાથે જોડાવી જોઈએ. જી જી, ખૂબ સરસ મજાની ચર્ચાઓ થઈ સર, અને આશા રાખીએ કે આપણા દર્શકોને આ બધી જ વાતો ખૂબ ખૂબ પસંદ પડી હશે. જી, વેકેશનને 2 લાઇનમાં જો રજૂ કરવું હોય, એનો ઉપયોગ કઈ રીતે કરવો તો આપ શું કહેશો? મેં જ્યાંથી શરૂઆત કરી હતી તે જ કહું કે નિરંતર શિક્ષણનો આ વેકેશન એક એવો પિરિયડ છે કે જે આપણને સ્વતંત્રતા આપે છે કે આપણે શું કરવું, એનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ થાય તે આપણે વિચારવું રહ્યું. ખૂબ ખૂબ આભાર સર, આપ આવ્યા અને અમારા દર્શકોને ખૂબ સરસ રીતે વેકેશનની માહિતી પૂરી પાડી. આશા રાખીએ કે જે કાર્યક્રમમાં માહિતી છે એના કરતાં પણ આપનું વેકેશન વધારે સારું, વેરી ગુડ, વધારે સુખરૂપ નીવડે. ધન્યવાદ.